ચલો મિત્રો આજના વિડીયોમાં જોઈ શૈક્ષણિક લોન યોજના શૈક્ષણિક લોન યોજનાની અંદર આપણે કયા કયા ડોક્યુમેન્ટ જોવે તેની અંદર આપણે ટોટલી કેટલી આપણે લોન આપવામાં આવે તેની અંદર આપણે દર કેટલો આપવામાં આવે તેની માહિતી આજના વિડીયોમાં સંપૂર્ણ રીતે જોઈ શૈક્ષણિક લોન યોજનાની અંદર આપણે ઓનલાઈન અરજી ફોર્મ આપણે ચાલુ થઈ ગયા છે તેની આપણે છેલ્લી તારીખ આપણે કેટલી છે અને ઓનલાઈન અરજી ફોર્મ આપણે કોણ કોણ ભરી શકે તે બધી જ માહિતી આજના વિડીયોમાં સંપૂર્ણ રીતે જોઈ માહિતી જોતા પહેલાં ચેનલની અંદર આપણે પહેલી જ વખત મુલાકાત લેતા હોય તો આપણી ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરો અને વિડીયો જો તમને સારો લાગે તો આપણે વિડીયોને આપણે લાઇક કરો શૈક્ષણિક અભ્યાસ યોજનાની અંદર આપણે લોન કેટલી આપવામાં આવશે તો કે રાજ્યમાં ચાલતા મેડિકલ ડેન્ટલ સ્વનિર્ભર સ્થાનાંતર કક્ષાના અભ્યાસક્રમો વ્યવસાયકીય અભ્યાસક્રમો ઇજનેરી ટેકનોલોજી ફાર્મસી આર્કિટેક્ચર આયુર્વેદિક હોમિયોપેથી ફિઝિયોથેરાપી વેટનરી વગેરે સ્વનિર્ભર સ્થાનાંતર કક્ષાના અભ્યાસક્રમો નર્સિંગના તથા વગેરે અભ્યાસક્રમો માટે હાઈ એજ્યુકેશન જેવા કે બીબીએ બી કોમ બીએસસી બી એ વગેરે સિવાય સમગ્ર અભ્યાસક્રમની કુલ ટ્યુશન ફ્રીની અથવા દસ લાખ તે બે પૈકી જે ઓછું હોય તે પ્રમાણેની લોન ચાર ટકાના સાદા વ્યાજે નિગમ તરીકેથી આપવામાં આવે છે એટલે કે દસ લાખ કરતાં આપણે ઓછી હોય તેને આપણે લોન આપવામાં આવે છે તે લોનની આપણે ટકાવારી વ્યાજ દર તો કે ચાર ટકાના વ્યાજે આપણે લોન આપવામાં આવશે આ વ્યા આ યોજનામાં રાજ્યમાં ચાલતા સ્થાનાંતર કક્ષાના અભ્યાસક્રમો સાથે સાથે રાજ્યમાં અને ભારતના અન્ય રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ અભ્યાસ કરતાં તબીબી સ્થાનાંતક તબીબી અનુસ્થાનાતંક અને ઉચ્ચ અભ્યાસક્રમોમાં અનુસંસ્થાંક જેવા કે IIM આઈઆઈટી એનઆઈડી NIFT IRMA એ ટીઆઈએસએસમાં પણ લોન આપવાની રહે છે લાયકાત ધોરણની અંદર આપણે ધોરણ બારની અંદર આપણા સાઠ ટકા કે તેથી વધુ આપે હોય તેને આપણે લોન માટેની આપણે એપ્લાય કરી શકીએ લોનની અંદર આપણે કેટલા વ્યાજ દરનો આપણે આવે તો કે વાર્ષિક ચાર ટકા લેખે આપણે સાદું વ્યાજ આપવામાં આવશે તેની અંદર આપણે કુટુંબની આવક મર્યાદા કેટલી હોવી જોઈએ જે આપણે લોન માટે ઓનલાઈન એપ્લાય કરી શકીએ તો કે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા છ લાખથી આપણે વધારે હોવી ન જોઈએ અને ખાસ સૂચના આપણે શૈક્ષણિક અભ્યાસ યોજનાની અંદર આપણે અરજદાર આપણે બિન અનામત વર્ગનો હોવો જોઈએ તે આપણે ખાસ નોંધ લેવી શૈક્ષણિક યોજનાઓ માટેના પાત્રતા અને ધિરાણના માપદંડ તો કે ગુજરાત રાજ્યની કોઈપણ શાળામાંથી ધોરણ બારમાં સાહીઠ ટકા કે તેથી વધુ સાથે પાસ કરેલ હોવું જોઈએ જે તે અભ્યાસક્રમમાં સંબંધિત કાઉન્સિલની માન્યતા પ્રાપ્ત હોય તેવા અભ્યાસક્રમ માટે લોન મળવા પાત્ર થશે અરજદાર ગુજરાતનો હોવો જોઈએ અને બિનઅનામત વર્ગનો હોવો જોઈએ સંબંધિત અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી અંગેના પુરાવો રજૂ કરવાનો રહેશે ધિરાણનો વ્યાજ દર વાર્ષિક ચાર ટકા એટલે કે આપણે સાદું વ્યાજ રહે છે પ્રતિ વર્ષ જેટલું ધિરાણ આપવામાં આવશે તે મુજબ સાદું વ્યાજ ગણવામાં આવશે વિધવા અને અનાથ લાભાર્થીને અરજદાન અગ્રિમતા આપવાની રહેશે છે અભ્યાસ વચ્ચેથી થોડી છોડી દેનાર કે નિશ્ચિત સમય મર્યાદામાં ડિગ્રી ન મેળવી શકનારને લોન રાજ્યની શૈક્ષણિક લોન યોજના માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા છ લાખથી વધુ હોવી ન જોઈએ લોન માટેના જમીન એટલે કે દસ્તાવેજો તો કે સમગ્ર કોષની લોનની કુલ રકમ સાત પોઈન્ટ પચાસ લાખ કે તેથી ઓછી રકમના ધિરાણ માટે ધિરાણની રકમની દોઢ ગણી કિંમતની લાભાર્થી પોતાના કે સગા સંબંધીની મિલકત પર બોજા નોંધ કરવાની રહે છે સમગ્ર કોષની લોનની કુલ રકમ સાત પોઈન્ટ પચાસ લાખ કરતાં વધારે હોય તો કુલ રકમ જેટલી રકમની પોતાની અથવા અન્ય કોઈપણ સગા સંબંધીની સ્થાનાવર મિલકત નિગમની તરફેણમાં જ ગીરો કરવાની રહે છે દરેક લોન લેનારા નિગમની તરફેણમાં સહી કરેલા પાંચ પોસ્ટ ચેક આપવાના રહેશે લોન પરત ચૂકવણીની આપણે માહિતી જોઈએ તો કે પાંચ લાખ સુધીની કુલ લોનના કિસ્સામાં અભ્યાસ પૂરો કર્યાના એક વર્ષ બાદ પાંચ વર્ષમાં એક સરખા માસિક હપ્તામાં લોનની રકમ યુઆજી સાથે ભરવાની રહેશે પાંચ લાખથી વધુની લોનના કિસ્સામાં અભ્યાસ પૂરો કર્યાના એક વર્ષ બાદ છ વર્ષમાં એક સરખા માસિક હપ્તાના લોનની રકમ વ્યાજ સાથે ભરવાની રહેશે ભરપાઈ થતી લોનના નાણાં પ્રથમ વ્યાજ પેટે જમા લેવામાં આવશે લોન લેનાર નિશ્ચિત સમય મર્યાદામાં પહેલા પણ લોનની પરત ચુકવણી કરી શકશે આ આપણે જોયું શૈક્ષણિક લોન યોજનાની અંદર આપણે જે પહેલે ઉપર માહિતી આપણે આવતી હતી કેટલી આપણે લોન મળે કેટલા ટકા વ્યાજ દર ભરવાનો થાય તેની માહિતી જોઈ હવે આપણે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની તારીખ શૈક્ષણિક લોન યોજનાની અંદર આપણે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની તારીખ તો કે એકત્રીસ બાર બે હજાર બાવીસ સુધી આપણે ઓનલાઈન અરજી ફોર્મ આપણે ભરી શકશું ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની આપણે વેબસાઇટ તો કે ત્રિપલ ડબલ્યુ ડોટ જી બી સી ડી ઓ એન એલઆઈએન ઇ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ઉપર આપણે ઓનલાઈન અરજી ફોર્મ આપણે ભરી શકશું આપણે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની આપણે છેલ્લી તારીખ તો કે એકત્રીસ બાર બે હજાર બાવીસ સુધી આપણે ઓનલાઈન અરજી ફોર્મ આપણે ભરી શકશું ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની અંદર આપણે સૌથી પહેલાં આપણે યોજનાની પાત્રતા વિશે આપણે જોઈ લઈએ તો કે વિદ્યાર્થી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ જાતિનો હોવો જોઈએ બીજી ખાસ નોંધ તો કે વિદ્યાર્થીના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ત્રણ લાખથીને આપણે ઓછી ન હોવી જોઈએ અને કઈ વિદ્યાર્થી આપણે ઓનલાઈન અરજી ફોર્મ પર ભરી શકે તો કે વિદ્યાર્થીની ઉંમર જાહેરાતની તારીખે સત્તરથી પાંત્રીસ વર્ષ સુધીની હોવી જોઈએ અરજી કરતી વખતે વિદ્યાર્થીને આધાર કાર્ડ નંબર સાથે લિંક હોય તેવા જ વિદ્યાર્થી અથવા વાલીના સંયુક્ત બેંક ખાતાની વિગત આપવાની રહેશે એના પછી આપણે ખાસ નોંધ જે વિદ્યાર્થી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિઓમાં આવે છે તેવા જાતિવાદ નિયમો જેવા કે ગુજરાત ગોપાલક વિકાસ નિગમ ગુજરાત ઠાકોર અને કોડી વિકાસ નિગમ ગુજરાત અલ્પસંખ્ય નાણાં અને વિકાસ નિગમ ગુજરાત વિકસતી વિચારતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ ગાંધીનગરમાં સરકારશ્રીએ અલગથી રચના કરેલ છે જેથી તેઓ અરજદારશ્રીઓને શક્ય હોય ત્યાં સુધી તે નિગમોમાં અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી કન્ફર્મ થયા બાદ જ માન્ય ગણવામાં આવી વિદ્યાર્થીની શૈક્ષણિક લોન મેળવવાની અરજી સૈદ્ધાનિક રીતે મંજૂર થયેલી સ્થવાન મિલકત ધરાવતા બે જામીનદાર તથા મંજૂર કરાયેલ લોનની રકમની દોઢ ગણી રકમની પોતાની અથવા રજૂ કરેલ જમીનદારને મિલકતના બોજો નોંધ કરવાની રહે છે ગુજરાત પછાત વર્ગ વિગમ દ્વારા આપણે શૈક્ષણિક લોન યોજનાની આપણે જાહેરાત એટલે કે લેટર બહાર પાડવામાં આવ્યો છે તો ચલો મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈએ શૈક્ષણિક લોન યોજનાની અંદર આપણે ઓનલાઈન અરજી ફોર્મ આપણે ચાલુ થઈ ગયેલ છે તેની આપણે છેલ્લી તારીખ કેટલી અને શૈક્ષણિક લોન યોજનાની અંદર આપણે કોણ કોણ આપણે લાભ લઈ શકીએ તેની માહિતી આજના વિડીયોમાં સંપૂર્ણ રીતે જોઈએ જો વિડીયો તમને સારો લઈ ગય તો આપણી ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરો